नमस्कार वहाला विद्यार्थी मित्रों, इंस्पायर कोचिंग क्लासेस में आप सर्वनु हार्दिक स्वागत है। आज आप जुलाई मास में लेवानी घरे शीखीए पुस्तिका है तेमा धोरण पांच ना गणित विषय अंक नंबर एक नू सॉल्यूशन जोवाना छे। तेमा पहलो चेप्टर छे केरी ने जाणीए अभ्यास साथे सांकळीए। मित्रों, केरी नाम सांभळता ज तमारा मोढामां पाणी आवी गयुं ने? आवे पण केम नहीं, केरी एम ज थोड़ी कंई फळोनो राजा कहेवाय। मने तो केसर केरी खूब ज गमे। तमने सौथी वधारे कई केरी भावे? केरीनो स्वाद कई स्वाद ज नहीं, आकार पण केवो मजानो। मारा घरे तो केरी ना आकार ना दोरेलो पड़दो पण छे, तमारी माटे नीचे तेनु चित्र मूकू छू। तमे पण केरी ना अलग अलग आकारों सादड़ी के पड़दा पर जोया छे, तो चालो पण हवे तमे पण आकारों वाळो आ चित्र तमारी नोटबुक में बनावानो प्रयत्न करो। चलो हवे एक किस्सा परथी आपणे केरी साथे गणितना कोयडा उकेलीए। अमारा गाममां सौजी भाई छे, तेमनी आंबावाड़ीओ छे। सौजी, क्या पढ़ाई में आपको आते हैं डाउट्स? तो 5 सेकंड में डाउट नट्स के साथ करो आउट। बस अपने सवाल की फोटो खींचो, क्रॉप करो और तुरंत वीडियो सॉल्यूशन पाओ। चाहे आपका सवाल फिजिक्स, केमिस्ट्री, मैथ्स, बायोलॉजी का हो, CBSE, UP, बिहार, मध्य प्रदेश या अन्य स्टेट्स बोर्ड का हो, यहाँ तक कक्षा 6 से 12वीं IIT, GNET सभी सवालों के वीडियो सॉल्यूशन सिर्फ 5 सेकंड में मिलेंगे डाउट नट ऐप पर। साथ ही डाउट नट पर चल रही है इंडिया की नंबर 1 डेली ऑनलाइन वीडियो क्लासेस, वो भी इंग्लिश और हिंदी मीडियम में, जहां पूरा कोर्स पढ़ाया जा रहा है। तो आज ही जाके इन कोर्स का हिस्सा बनिए और डाउट नट ऐप इंस्टॉल करिए। भाई सहेज आगा पाचा थाय त्यारे अमे मित्रों मंडाई जाइए छे केरीओ पाड़वा माटे। पत्थरोनो तो जाने वरसाद ज थई जाय। आंबा पर थोड़ा दिवस पहला पूरो केरीओ पाड़ो आंबार पर चढ़ी गयो। अमने तो एम के आजे तो मजा पड़ी जवानी, पण एवामां आव्या सौजी भाई। भूरो तो डरीने आंबार पर बैठो बैठो रड़वा मांड्यो। पछी सौजी भाई तेने नीचे उतारीने थोड़ी केरीओ आपी, त्यारे छानो थयो। पछी शुं अमे बधा सौजी भाई जोड़े जईने बैठा अने तेઓએ અમને કેરીઓ વિશે સમજાવવાનું શરૂ કર્યું। અમે બધા સૌજી ભાઈના મિત્રો બની ગયા। તમારે પણ સૌજી ભાઈની વાતો સાંભળવી છે, સાવ સહેલું છે। QR કોડને સ્કેન કરો અને જોડાઈ જાઓ અમારી બેઠકમાં। તેમાં પહેલું છે, સૌજી ભાઈએ હમણાં કહ્યું કે તેમની પેટીમાં 20 નંગ કેરી મૂકે છે। એક પેટીની કિંમત 500 રૂપિયા છે। ધારો કે તમારા વર્ગના બધા વિદ્યાર્થીઓને કેરીનો એક પેટી આપવામાં આવે છે, તો સૌજી ભાઈ પાસેથી તમે કેટલી કેરીની પેટીઓ ખરીદવી પડશે? તમારી શિક્ષકની પણ એક પેટી ગણજો હો। તો કુલ વિદ્યાર્થીઓ 20 અને શિક્ષક 1, તો સૌજીભાઈ પાસેથી 21 કેરીની પેટીઓ ખરીદવી પડે। પછી બીજું છે, જો બધા વિદ્યાર્થીઓ પોતાની પેટીઓ ખોલે અને તેનો ઢગલો કરે તો કેટલા નંગ કેરીઓ ભેગી થાય? તો તેનો જવાબ આવશે 400 કેરીઓ ભેગી થાય। પછી ત્રીજું, આ બધી કેરીઓની 5-5ની ઢગલીઓ બનાવીએ તો કેટલી ઢગલીઓ બને? તો તેનો જવાબ આવશે 80 ઢગલીઓ બને। પછી સૌજીભાઈ કેરીને માર્કેટ સુધી કેવી રીતે પહોંચાડે છે તે પણ અમે નોંધ્યું છે, પણ સૌજીભાઈને કેટલાક પ્રશ્નોમાં મૂંઝવણ છે, તમારી મદદ જોઈએ છે। શું તમે સૌજીભાઈને મદદ કરશો? તો વાત જરા એમ છે કે સૌજીભાઈની આંબાવાડીમાં સિઝન દરમિયાન મહિનામાં 1500 કિલોગ્રામ કેરીઓ પાકે છે। તે કેરીઓને માર્કેટ સુધી પહોંચાડવા તેઓ ક્યારેક છકડો તો ક્યારેક બળદગાડું ભાડે કરે છે। તો આંબાવાડીથી માર્કેટ સુધીનું અંતર 20 કિમી છે અને અન્ય વિગતો નીચે આપેલી છે। તો બળદગાડું છે, બળદગાડા એક ફેરામાં 200 કિલોગ્રામ કેરી ફેરવી શકે છે અને વાહનની ઝડપ કેટલું છે? 4 કિલોમીટર પ્રતિ કલાક અને એક ફેરાનું ભાડું થાય છે 300 રૂપિયા। હવે છકડાની વાત કરીએ તો છકડામાં એક ફેરામાં 350 કિલોગ્રામ કેરીઓ લઈ જઈ શકાય છે। વાહનની ઝડપ છે 12 કિમી પ્રતિ કલાક અને એક ભાડાનું ફેરાનું ભાડું છે 500 રૂપિયા। તો સવાલ આપેલા છે તેના જવાબ જોઈએ। બળદગાડાને 1500 કિલોગ્રામ કેરીઓ પહોંચાડવા માટે કેટલા ફેરા કરવા પડશે? તો બળદગાડાને 8 ફેરાઓ કરવા પડે। પછી બીજો સવાલ છે, બધી કેરીઓ પહોંચાડ્યા બાદ સૌજીભાઈએ બળદગાડાના માલિકને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો સૌજીભાઈને 2400 રૂપિયા ચૂકવવા પડશે। પછી બળદગાડાને 1500 કિલોગ્રામ કેરી પહોંચાડતા કેટલા કલાકનો સમય લાગશે? તો તેનો જવાબ આવશે 80 કલાકનો સમય લાગશે। પછી છકડાને 1500 કિલોગ્રામ કેરીઓ પહોંચાડવા માટે કેટલા ફેરા લેવા પડશે? તો તેનો જવાબ આવશે 5 ફેરા કરવા પડે। પછી બધી કેરીઓ પહોંચાડ્યા બાદ સૌજીભાઈએ છકડાના માલિકને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો તેનો જવાબ આવશે 2500 રૂપિયા ચૂકવવા પડશે। પછી છઠ્ઠો સવાલ છે, છકડાને 1500 કિલોગ્રામ કેરી પહોંચાડવા કેટલો કલાકનો સમય લાગશે? તો તેનો જવાબ આવશે 16 કલાક અને 30 મિનિટનો સમય લાગશે। પછી આગળનો સવાલ, સૌજીભાઈને બંનેમાંથી ક્યાં વાહનનો ઉપયોગ કરવો જોઈએ? તો સૌજીભાઈએ છકડાનો ઉપયોગ કરવો જોઈએ।
પછી આગળ શોધીએ શોધીએ ખૂણા અને બાજુઓ શોધીએ તો તમને ગમતા કોઈ પણ છ આકારો કે ત્રિકોણ ચોરસ વગેરે નીચે પહેલે આકૃતિમાં દોરવાના છે તો મેં સરસ મજાનું પહેલાં એક ગોળ દોરેલું છે ત્યારબાદ એક લંબચોરસ દોર્યું છે એક ચોરસ દોરેલું છે અને પછી આગળ એક ત્રિકોણ દોરેલું છે પછી એક પંચકોણ છે અને એક ષટકોણ દોરેલું છે તો હવે આગળના પ્રશ્નોના જવાબ આપવાના છે ને એકદમ સહેલું તો હવે નીચેના પ્રશ્નો પણ સાવ સહેલા લાગશે તો તેમાં પહેલું જોઈએ આકાર એક માટે બાજુઓની સંખ્યા કેટલી છે તો આકાર એક માટે ઝીરો બાજુઓની સંખ્યા છે કારણ કે ગોળ હોય તેને એક પણ બાજુ હોતી નથી અને ચોરસને પણ એક પણ બાજુ હોતી નથી પછી આગળ જોઈએ આકાર બે માટે બાજુઓની સંખ્યા તો આકાર બેમાં આપણે લંબચોરસ દોર્યું હતું તો લંબચોરસને ચાર બાજુઓ હોય અને ચાર ખૂણાઓ હોય પછી આગળ જોઈએ આકાર ત્રણ માટે બાજુઓની સંખ્યા તો આકાર ત્રણમાં આપણે ચોરસ દોર્યું હતું ચોરસને ચાર બાજુઓ હોય અને ચાર ખૂણાઓ હોય એવી જ રીતે આકાર ચાર માટે તો આકાર ચારમાં આપણે ત્રિકોણ દોર્યા હતા તો ત્રિકોણને ત્રણ બાજુ અને ત્રણ ખૂણાઓ હોય છે પછી આકાર પાંચ માટે તો આકાર પાંચમાં આપણે પંચકોણ દોર્યું તો પંચકોણને પાંચ બાજુઓ અને પાંચ ખૂણાઓ હોય એવી જ રીતે ષટકોણને છ બાજુઓ અને છ ખૂણાઓ હોય છે પછી ચાલો હવે એક પ્રવૃત્તિ કરીએ સામગ્રી માટે શું જોઈએ છે થોડીક દિવાસળીઓ જોઈએ છે આ પ્રવૃત્તિ તમે તમારા ઘરના સભ્યો કે મિત્ર સાથે કરી શકો તમને ખૂણા અને બાજુઓમાં તો હવે વાંધો નથી આવે એવું હું માનું છું જો હજુ બધું સમજવાની જરૂર લાગતી હોય તો પુસ્તકમાં આકાર અને ખૂણાની મદદ લઈ શકો છો તમારો સાથી તમારા મિત્રને દિવાસળીમાંથી કોઈ આકાર બનાવશે તમારે તેનો જેવો જ આકાર બનાવવાનો છે શરત એટલી છે કે તમારે જોયા વગર આકાર બનાવવાનો છે તમે કહેશો કે હા આ કેમ કેવી રીતે બનાવો અરે શાંતિ રાખો હું કહું છું આકાર બનાવવા માટે તમારે તમારા પ્રશ્ન પૂછી શકો જેમ કે આકૃતિ બંધ છે કે ખુલ્લી છે તેમાં કેટલી બાજુઓ છે આ સિવાય અન્ય પ્રશ્નો પણ તમે પૂછી શકો તો અંતે એકબીજાની આકૃતિ જોવાની અને સરખી હોય તો એક પોઈન્ટ લખવાનો નહીતર ગોળ મીંડું એટલે કે શૂન્ય તો ચાલો શરૂઆત કરીએ અને હા રમ્યા પછી તેની નીચેની જરૂર જણાવજો તો કેટલી વાર તમે આ રમત રમ્યા તો કે પાંચ વાર રમત રમ્યા કેટલા પોઈન્ટ મળ્યા તો કે બે પોઈન્ટ મળ્યા જ્યારે તમને શૂન્ય પોઈન્ટ મળ્યા ત્યારે બંને આકૃતિમાં બાજુઓની સંખ્યા સમાન હતી તો કે ના બાજુઓની સંખ્યા સમાન નથી પછી બાજુઓની સંખ્યાની આકૃતિ સાચી હોવા છતાં આકૃતિ કેમ જુદી બની કેમ કે તે આકૃતિ કેવી બની હતી ઊંધી બનાવી હતી માટે તે અલગ બની હતી મિત્રો સમાન બાજુવાળા આકારો પણ કંઈક અલગ અલગ હોય છે જે ખૂણાઓ વિશે બરાબર જાણકારી હોય તો આકૃતિ વધુ સચોટ રીતે દોરી શકાય તો તેનો અર્થ એવો થયો કે આપણે ખૂણો તપાસતા શીખવું પડશે તે તમે તમારી કંપાસ પેટીમાં રહેલા વિભાજક દ્વારા માપી શકો છો અને જો વિભાજક ન હોય તો ખૂણો માપવાનું સાધન તમારે જાતે બનાવી લેવાનું છે જાણું છે કેવી રીતે ઘરે બને આ સાધન તો હા ઉપયોગ કરવાની પણ રીત શીખવી પડશે તો મિત્રો ટેબલ અને પુસ્તક બંનેનો ખૂણો માપતા તમારા સાધનો અંગ્રેજી મૂળાક્ષર એલ જેવો બન્યો તો જ તે ખૂણો એલ આકારનો મળે તો તેને કાટકોણ કહીશું જે મુજબ હાલ પાસે આપણી પાસે ત્રણ પ્રકારના ખૂણા થયા જો એલ આકારનો ખૂણો હોય તો તેને આપણે શું કહીશું કાટકોણ ખૂણો કહીશું પછી એલ આકારથી આપણો નાનો ખૂણો હોય તો તેને કાટકોણથી નાનો અને એલ આકારથી મોટો હોય જે અહીં આપણને દેખાઈ રહ્યો છે આ એલ આકારથી મોટો છે અને આ એલ આકારથી નાનો છે તો એલ આકારથી મોટા ખૂણાને કાટકોણથી મોટો અને એલ આકારથી નાના ખૂણાને કાટકોણથી નાનો ખૂણો કહીશું શોધો શોધો હું કાટકોણ જેવડો છું કે નહીં નાનો છું કે મોટો તો અહીં સરસ મજાનું એક પતંગનું ચિત્ર આપેલું છે તો પતંગનો જે આ ખૂણો છે તે કાટકોણથી નાનો છે કે મોટો તો તે કાટકોણથી મોટો ખૂણો છે પછી આ સ્ટેપલરનો આ જે ખૂણો છે તે કાટકોણથી નાનો ખૂણો છે પછી આગળ જોઈએ ખુરશીના બે પાયા વચ્ચેનો જે ખૂણો છે તે કાટકોણ જેવડો જ ખૂણો છે પછી તરબૂચના ટોચનો ખૂણો છે તે કાટકોણથી નાનો છે અને બે પંખિયા પાંખના પાંખિયા વચ્ચેનો જે ખૂણો છે તે કાટકોણથી મોટો ખૂણો છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર